નમસ્કાર દોસ્તો, લવ પ્રેમના કિસ્સા આપણે અનેક સાંભળ્યા હશે અને પિક્ચરોમાં પણ તેને અલગ અલગ રીતે બતાવવામાં આવે છે. પરંતુ એક હાલમાં જ ઘટના એવી બની છે કે કોઈના લવનો ભોગ બની ગયા છે 13 લોકો. પોતાની જિંદગી છે તેની છીનવાઈ ગઈ છે. તો આ 13 લોકોમાં જ્યારે ખુલાસો થાય છે મોતનો, ત્યારે પોલીસ છે તે ચોંકી જાય છે. એટલું જ નહીં, જે વ્યક્તિએ છોકરીના માતા પિતાને મારવાનો પ્રયાસ કર્યો, જે પ્લાન ઘડાવ્યો, એ જ પ્લાનની અંદર છોકરાના માતા પિતા પણ મોતને ભેટ્યા છે. તો આવો જાણીએ કહાની ક્યાંની છે અને શું પૂરી ઘટના છે. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. આપણા દેશને અડીને આવેલો પાકિસ્તાન અને પાકિસ્તાનનો એક વિસ્તાર છે સિંધ પ્રાંત. આ સિંધ પ્રાંત વિસ્તારનો એક ખેરપુર કરીને જિલ્લો છે અને આ જિલ્લામાં બરાડી જટોઈ નામનું પોલીસ સ્ટેશનમાં એક ગામ આવે છે, જે ગામનું નામ છે હેબત ખાન ગ્રોહી. જી હા દોસ્તો, આ એક ગામ છે જ્યાં 17 ઓગસ્ટના દિવસે એક સાથે 2 પરિવારના 13 લોકો સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. એક પરિવાર હતો અજગર અને બીજો પરિવાર હતો ગુલબર્ગનો. આ બંને પરિવારોને સિવિલ હોસ્પિટલ ખેરપુરની ખસેડવામાં આવે છે. ધીમે ધીમે મોતનો તાંડવ છે તે શરૂ થાય છે. એક પછી એક મોત થાય છે અને 2 દિવસની અંદર 13 લોકોના મોત થાય છે, જેમાં અજગર છે તેનું મોત થાય છે, તેના પત્નીનું મોત થાય છે અને તેના દીકરાનું મોત થાય છે. જ્યારે ગુલબર્ગ છે તેનો ભાઈ થાય છે અને તેના ઘરના કુલ 10 સદસ્યોનું મોત થાય છે. પરંતુ આ બંને પરિવારોમાં એક એક વ્યક્તિ છે જે બચી જાય છે, જીવે છે. જ્યારે તમામ લોકોની દફનવિધિ કરવામાં આવે છે ત્યારે તેના પરિવારની મંજૂરી લેવાની હોય છે, તો મંજૂરી દેવાવાળું કોઈ હોતું નથી. પોલીસને જાણકારી મળે છે કે એક અજગર છે તેનો દીકરો અમીર બક્ષ છે તે જીવે છે, જ્યારે જેના 10 લોકો ઉમેર્યા છે ગુલબર્ગ તેનો ભાઈ, તેની એક દીકરી જીવે છે સાહિસ્તા. પોલીસ અહીંયાથી પૂછપરછનો ધમધમાટ શરૂ કરે તે પહેલા તેને પીએમમાં મોકલવાના હોય છે, પરંતુ ત્યાં પીએમ કરાવવું મુશ્કેલ હતું, કારણ કે શરીરની અંદર ચીરફાડ કરવી ગામ લોકો માને તેમ નહોતા. જેથી કરીને 13 લોકોના મોત થાય છે. ત્યાંની પોલીસ છે તે ગામ લોકોને સમજાવે છે કે માત્ર 2 જણાનું પીએમ કરવા દો, જેથી કરીને સચોટ કારણ મળે કે શું થયું. જેના પછી એ લોકોએ રાતે જમ્યું હતું તો શું એવું થયું કે આ તમામના મોત થયા છે. ગામ લોકો 2 લોકોના પીએમમાં માની જાય છે. બંનેનો મૃતદેહ પીએમમાં ખસેડવામાં આવે છે. પછી પીએમ રિપોર્ટ આવે છે તો જાણવા મળે છે કે ઝેરી પદાર્થના કારણે આ મોત થયા છે. ત્યારબાદ પોલીસ છે તે 13 લોકોના પીએમ કરાવે છે તો જાણવા મળે છે કે ખેતીમાં વપરાતું કેમિકલ અને દવા કંઈ ખાવામાં ભેળવવામાં આવ્યું છે અને તેનું મોત થયું છે. અહીંયાથી પોલીસ છે તે ચોંકી જાય છે અને તે હવે બંને પરિવારના એક એક વ્યક્તિ જીવતા હોય છે તેને પાસે જાય છે, કોર્ટ પાસે માગણી કરે છે, 4 દિવસના રિમાન્ડ મળે છે. સાહિસ્તા અને અમીર બક્ષ આ બંનેને પોલીસ પકડે છે અને તેની પૂછપરછ શરૂ કરે છે. આ બંને એ વ્યક્તિ છે, એ કાકા બાબાના કાકા મતલબ કઝિન ભાઈ બહેન છે અને આ બંનેની પૂછપરછ કરે છે, પરંતુ છોકરી ઉલટા સીધા જવાબ આપતી હોય છે. આખરે પોલીસ સખ્તાઈથી કાર્યવાહી કરે છે અને પૂછપરછ કરે છે તો જાણવા મળે છે જે સાહિસ્તા છે તે ભાંગી પડે છે. સાહિસ્તાનું કહેવું હતું કે અમીર બક્ષ છે તે મારા ચાચાનો દીકરો છે, અમે કઝિન છીએ પરંતુ એકબીજાને પ્રેમ કરીએ છીએ, અમારા પરિવારને આ વાતની જાણ થઈ છે અને તેણે અમારો ખૂબ વિરોધ કર્યો છે, અમે એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ પરિવાર મારો છે જે સાહિસ્તાનો પરિવાર છે તે માનવા તૈયાર નહોતો, ખાસ કરીને તેની માં. મોટો ઝઘડો થાય છે અને સાફ સાફ કહી દેવામાં આવે છે કે બીજે લગ્ન કરી દેવામાં આવશે પરંતુ અમીર બક્ષ સાથે નહીં, તેના પરિવારને મંજૂર નહોતું. આખરે અમીર બક્ષ છે તે આ સાહિસ્તાને કહે છે કે આપણા પરિવારજનો માનતા નથી, જેથી કરીને આપણે ભાગી જવું જોઈએ. પરંતુ સાહિસ્તા કહે છે કે આપણે શું કારણે ભાગવું, આપણે લગ્ન પણ કરવા અને શાંતિથી લાઈફ પણ જીવવી, તકલીફ કોઈને પડશે તો એ લોકોને પડશે. સાહિસ્તા અને અમીર બક્ષ છે તે પ્લાન બનાવે છે
અને એના પરિવારને જ સબક શીખવવાનું નક્કી કરે છે. અમીર બક્ષ છે તે પૈસાની ભેગા કરીને કેમિકલ યુક્ત દવા લાવે છે, શાહિસ્તાને આપે છે. 17 ઓગસ્ટની આસપાસ આ દવા છે તે સાંજે જમવામાં નાખવાની હતી. શાહિસ્તા રસોઈ તૈયાર કરે છે, પરંતુ બીજી તરફ બક્ષ છે તેના પિતા અજગરને તે કહીને એ દિવસે રાતે નીકળી જાય છે કે કાકાના ઘરે જમવા નથી જવાનું, કોઈને જવા પણ આજે દેવાના નથી, આવું કહીને નીકળી જાય છે. પરંતુ અજગર છે તેના પરિવારને કહે છે કે અમીર બક્ષ ના પાડીને ગયો છો, ત્યાં જમવા નથી જવાનું. તો ઘરના કહે છે કે એને તો ટેવ છે, દર વખતે આવું જ કરે છે. જેથી કરીને અમીર બક્ષના પિતા, તેની માતા અને તેનો એક ભાઈ છે સહેજાદુ, આ ત્રણેય એના અંકલને ત્યાં, મતલબ કે શાહિસ્તાના ઘરે જમવા જાય છે. જમે છે અને આ ઝેરી પદાર્થ યુક્ત જે ઝેર ભેરવેલું હોય છે એ ખોરાક છે તે શાહિસ્તાનો આખો પરિવાર, 7 થી 8 ભાઈ બહેન છે તે ખાય છે અને તેના માતા પિતા ખાય છે. 10 લોકો તેના પરિવારના, અમીર બક્ષનો ભાઈ અને તેના માતા પિતા એ પણ ત્યાં જમે છે. કુલ 13 લોકો છે તે રાત્રિના સમય બીમાર પડે છે, ચીસા ચીસો થાય છે અને તમામના મોત થાય છે. આ બંને વ્યક્તિ સ્વીકારે છે કે તેના પ્રેમમાં તેનો પરિવાર વિલન બન્યો હતો, જેના કારણે શાહિસ્તાના પરિવારને મોતને ઘાટ ઉતાર્યો છે. પરંતુ તેના જે અમીર બક્ષ છે તેના પરિવારને નહોતો મારવાનું, છતાંય તે ત્યાં જમવા ગયો, જેના કારણે એ 3 મોત છે તે પણ થઈ ચૂક્યા છે. આ તમામ મુદ્દેથી પાકિસ્તાનની પોલીસે પર્દાફાશ કર્યો છે. આ બંનેના વધુ રિમાન્ડની માગણી કરી છે અને આ બંનેને જેલની પાછળ ધકેલવામાં આવ્યા છે. 17 ઓગસ્ટના રોજ આ ઘટના બની, પરંતુ તેના પીએમ રિપોર્ટ અને અન્ય રિપોર્ટોને જે પર કંઈ પણ પર્દાફાશ થયો છે એ હમણાં જ 6 ઓક્ટોબરના રોજ થયો છે, જેથી કરીને 6 ઓક્ટોબરે આ લોકોની ધરપકડ કરી છે. દોસ્તો, કહેવાનો મતલબ એ છે કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી, પરંતુ ઘણી બધી વખત યુવાનો છે, યુવતીઓ છે તે આવી રીતે જોશમાં હોશ ખોઈ બેઠતા હોય છે અને વિચાર કર્યા વિના જ તે કંઈક આવા પગલાં ભરી લેતા હોય છે. તો આપને સાવધાન કરનારો, સચેત કરનારો કિસ્સો છે, જેના કારણે અમને લાગ્યું કે આ વિડીયોના માધ્યમથી આપના સુધી ખબર પહોંચાડીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી શેર કરી દેજો અને આવી જ ખબરો જોવા આપ મારી યુટ્યુબ ચેનલ નમસ્તેને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.